गांधीनगर में आज प्रदेश भाजप कार्यालय पर खास बैठक मिली गई है। संगठन महामंत्री रत्नाकर जी की हाजरी में बैठक की शुरुआत थी। राष्ट्रीय स्वास्थ्य स्वयंसेवक अभियान की बैठक मिली है, जेमा राष्ट्रीय सह संगठन महामंत्री श्री प्रकाश हाजर रहा है। राष्ट्रीय स्वास्थ्य स्वयंसेवक अभियान ने वेगवंत बनाव पर आ बैठक में चर्चा थी रही है। कोरोना की संभवित तीज लहर सामें भाजपे कवायत शुरू करी है। प्रत्येक जिल्ला माथी चार कार्यकर्ताओ, एक डॉक्टर, एक बेन, एक भारतीय जनता पार्टी संगठन माथी कार्यकर्ता अने अमरा आईटी अने सोशल मीडिया माथी एक, एम दरेक जिल्ला माथी चार चार कार्यकर्ताओ आज बधा जिल्लाओ माथी अहींया उपस्थित थया छे। नामांकित अपना डॉक्टर्स मित्रों एमना द्वारा अहींया प्रशिक्षण करवामां आव्युं छे। संभवित त्रीजी लहेरनी सामे आना पछी मंडल कक्षाए चार चार स्वयंसेवकोनो प्रशिक्षण वर्ग थाय अने एनाथी नीचे प्रत्येक बूथमां बे कार्यकर्ताओ, एक भाई अने एक बहन, एम बूथ दीठ बे कार्यकर्ताओनुं प्रशिक्षण थाय। રાજ્યમાં તોકતે વાવાઝોડાથી થયેલી નુકસાની મુદ્દે ભાજપ કોંગ્રેસ સામસામે છે। કોંગ્રેસે તોકતે વાવાઝોડા સંદર્ભે વિરોધ નોંધાવ્યો। વાવાઝોડામાં નુકસાનીનો ફરી રિસર્વે થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે। કોંગ્રેસે ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ કરતા નેતાઓની અટકાયત થઈ। શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રિસર્વે નહીં થાય। રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપી છે, નુકસાનીનું સર્વે કરીને સહાય આપવામાં આવી છે। તાઉતે વાવાઝોડામાં ચૂકવાયેલી સહાયમાં વિસંગતાના આરોપ કોંગ્રેસે કર્યા છે। આ મામલે તાઉતે પ્રભાવિત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય નેતા વિપક્ષ પરેશ ધાનાની ઓફિસમાં બેઠક કરી, ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ધરણા પર બેઠા, જોકે કાર્યક્રમમાં મંજૂરી ન હોવાથી પોલીસે કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી। તાઇફા કરવા વાળી સરકાર અસરગ્રસ્તોને રાહત નથી આપતી, અન્યાય કરે છે, એના મળતિયાઓને લાખો રૂપિયાનો ફાયદો કરે છે અને લોકોની વાત લઈને જ્યારે કોંગ્રેસ નીકળે ત્યારે એને રોકવાનો પ્રયત્ન થાય છે। જેને જેને નુકસાન થયું, ખેતી નુકસાન થયું, માછીમારું નુકસાન થયું, બધાને ભૂતકાળમાં ક્યારેય નથી મળ્યું એનાથી વધારે અને સમયસરનું વળતર, મદદ, રાહત આ સરકારે આપી છે। અન્ય રાજ્યોમાં પણ આ વાવાઝોડું હતું, પણ ખેતીમાં અન્ય રાજ્યમાં આપ્યું એના કરતાં અમે વધારે આપ્યું। માછીમારોને ભૂતકાળમાં ક્યારેય નહોતું મળ્યું, આ વખતે અમે આપ્યું। હવે રીસર્વેની કામગીરી હવે હાથ ધરાશે નહીં, કારણ કે લાંબો સમય સુધી સમયસર શરૂ કરીને ખેડૂતોને સંતોષ થાય એ રીતે આ બધી જ કામગીરી કરી છે।